नमस्कार विद्यार्थी मित्रों, મારી YouTube चैनल માં આપનું સ્વાગત છે। આ ચેનલ માં તમે જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન ને અભ્યાસક્રમ ને લગતા વિડિયોઝ અને શૈક્ષણિક પ્રવૃત્તિ ને લગતા વિવિધ વિડિયોઝ। આ વિડિયો નો નોટિફિકેશન તમારા મોબાઈલ માં સૌથી પહેલા મેળવવા માટે વિડિયો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો। થેન્ક યુ। ત્યાર પછી ગણિત ના પાયા ના સિદ્ધાંત ની વાત કરીએ, તેમાં ઘન અને ઘનમૂળ નો સમાવેશ થાય છે। જેવી રીતે વર્ગ ને વર્ગમૂળ ની આપણે ચર્ચા કરી, તે જ રીતે ઘન અને ઘનમૂળ ની ચર્ચા પણ આપણે કરવાના છીએ, અને બંને એકબીજા સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે। ઘન એટલે કોઈ પણ સંખ્યાનો ગણિતમાં ત્રણ વખત ગુણાકાર, એ જ સંખ્યાનો ત્રણ વખત ગુણાકાર તમે કરો તો તમને તેનો ઘન મળે છે। દાખલા તરીકે એક નો ઘન આપણે લખવો છે તો એક ગુણાકારમાં એક ગુણાકારમાં એક બરાબર તમને મળશે એક। બે નો ઘન તમારે લખવું હોય તો બે ગુણાકારમાં બે ગુણાકારમાં બે બરાબર તમને મળશે બે દુ ચાર, ચાર દુ આઠ। ત્રણ નો ઘન તમારે લખવું હોય તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર ત્રણ તેરી નવ, અને નવ તેરી સત્યાવીસ। ચાર નો ઘન આપણે લખવો હોય તો ચાર ગુણાકારમાં ચાર ગુણાકારમાં ચાર બરાબર ચોકે ચોકે સોળ, અને સોળ ચોકુ ચોસઠ। પાંચ નો ઘન તમારે લખવો હોય તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર પચી પચો પચીસ, અને પચીસ પંચા એકસો ને પચીસ। તો આ પ્રમાણે ક્રમશઃ તમે જે જે સંખ્યાઓના ત્રણ ત્રણ વખત તમે ગુણાકાર કરશો તો તેનો ઘન તમને મળી રહેશે। ઘન અને ઘનમૂળ જેમ વર્ગ અને વર્ગમૂળ એકબીજાના પૂરક છે, એકબીજા સાથે જોડાયેલા છે, તેવી જ રીતે ઘન અને ઘનમૂળ પણ એકબીજા સાથે જોડાયેલા છે। એક નો ઘન તમને એક મળે તો એક નું ઘનમૂળ આપણને મળશે એક। તેવી જ રીતે બે નો ઘન તમને આઠ મળે તો આઠ નું ઘનમૂળ આપણને મળશે બે। ત્રણ નો ઘન તમને સત્યાવીસ મળે તો સત્યાવીસ નું ઘનમૂળ મળશે ત્રણ। ચાર નો ઘન તમને ચોસઠ મળે તો ચોસઠ નું ઘનમૂળ તમને મળશે ચાર, અને પાંચ નો ઘન એકસો પચીસ મળે તો એકસો પચીસ નું ઘનમૂળ મળશે પાંચ। તો આ જે સંખ્યા થઈ એ સંખ્યા બધી ઘનમૂળ તમને દર્શાવે છે। આ બધી આઠ નું ઘનમૂળ બે, ચોસઠ નું ઘનમૂળ ચાર, અને એકસો પચીસ નું ઘનમૂળ પાંચ। ગાણિતિક પ્રક્રિયાઓમાં જે ઘનમૂળ નો સંકેત છે તેને આ પ્રમાણે દર્શાવાય છે। કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ આપણે લેવું હોય, દાખલા તરીકે આઠ નું તમારે ઘનમૂળ મેળવવું હોય છે તો ઘનમૂળમાં આઠ લખાય છે, તો આપણે ખ્યાલ છે કે બે નો ઘન આઠ છે તો આઠ નું ઘનમૂળ તમને મળશે બે। એ જ રીતે તમે ચોસઠ નું ઘનમૂળ, ઘનમૂળમાં ચોસઠ, તો ચોસઠ નું ઘનમૂળ તમારે મેળવવું હોય ત્યારે તમને જવાબ મળશે ચાર, ચોકે ચોકે સોળ, ને સોળ ચોકુ ચોસઠ, તો ચાર નો ઘન ચોસઠ પણ ચોસઠ નું ઘનમૂળ ચાર। આ પ્રમાણે કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ મેળવવું હોય ત્યારે આ ઘનમૂળની નિશાનીની અંદર સંખ્યા મૂકી અને ત્યારબાદ તે ઘનમૂળ છે તેનો જવાબ સામે લખવામાં આવે છે। તો આ પ્રમાણે ઘન અને ઘનમૂળની સંકલ્પના આપણે અહીં પૂરી કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે ગમે તો લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઇબ કરશો। થેન્ક યુ।